વેલકમ ટુ માય YouTube ચેનલ. આજે આપણે બનાવીશું દાલ તડકા અને જીરા રાઈસ બનાવવાના છે. એના માટે આપણે પાણી કુકરમાં મૂકી દીધું છે અને એમાં આપણે એક વાટકી જીવે તુવેરની દાળ ઉમેરી દઈશું. અંદર અડધી વાટકી જેવી મેં મગની મોગર ઉમેરી છે. એમાં આપણે એક ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરી દઈશું. હાફ ટીસ્પૂન જેટલું આપણે અડધર એડ કરવાની છે. એમાં આપણે બે લીલા મરચા લીધા છે એ એડ કરી દઈશું અંદર. હવે આપણે એને 2-3 સીટે વગાડી દઈશું. ત્યાં સુધી આપણે ભાતનું પાણી મૂકી દઈશું. અહીંયા આપણે એક વાટકી જેટલા ચોખા લીધા છે અને આપણે એને 1/2 કલાક માટે પલાળી દીધા છે ચોખાને. પાણી આપણું ઉકળી ગયું છે. બે આપણે તજ ઉમેરી દઈશું, તમાલપત્ર અને તજનો ટુકડો ઉમેરી દઈશું. બે લવિંગ ઇલાયચીના પોતરા આપણે બે મૂકી દઈશું અંદર. હવે આપણે પાણીને ઉકળવા દેવાનું છે. ભાત આપણો સરસ ચડી ગયો છે. આપણે એને ગેસનો ઓફ કરી દઈશું અને આપણે પાણી કાઢી દઈશું. હવે આપણે દાળ ફ્રાય બનાવી દઈશું. એના માટે આપણે પેન મૂકી દીધું છે અને 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે અને 2 ચમચી જેટલું આપણે ઘી ઉમેરી દઈશું. એક ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું ઉમેરી દઈશું. જીરું આપણે ગોલ્ડન બ્રાઉન જેવું થઈ ગયું છે. હવે આપણે થોડી હિંગ ઉમેરી દઈશું અને આપણે એક ટેબલ સ્પૂન જેટલું આપણે લસણ એડ કરી દઈશું અંદર. એક વાટકી આપણે ડુંગળી સમારી છે જીણી, 2 નાની નાની ડુંગળી સમારી છે અને 1 ટામેટું સમારેલું છે આપણે. મરચું એડ કરી દઈશું અંદર 1 ટેબલ સ્પૂન જેટલું. હાફ ટીસ્પૂન જેટલી આપણે હળદર એડ કરીશું. 1 ટેબલ સ્પૂન આપણે ધાણા જીરું એડ કરીશું. મીઠું આપણે દાળમાં ઉમેર્યું છે એટલે આમાં આપણે 1 ચમચી જેટલું ઉમેરી દઈશું. ટામેટા એકદમ મેશ થઈ ગયા છે અંદર. આપણે દાળ જે બાફીને તૈયાર કરી હતી એ આપણે અંદર ઉમેરી દઈશું. તમને મીઠું ઓછું લાગે તો મીઠું ઉમેરજો. બે મિનિટ ઉકળવાની છે, 5 મિનિટ જેવી. પછી આપણે એને નીચે ઉતારીને પછી જ આપણે ખાવા બેસતા તડકો કરવાનો છે. આને આપણે 1 ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો એડ કરી દઈશું. ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું. હવે આપણે દાળ રેડી થઈ ગઈ છે. હવે આપણે જીરા રાઈસ બનાવી દઈશું. એનો વઘાર કરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે.
આ બે ચમચી આપણે ઘી ઉમેરી દઈશું. એક ટેબલ સ્પૂન જેટલું આપણે જીરું એડ કરી દઈશું અંદર. ગોલ્ડન બ્રાઉન જેવું થાય એટલે આપણે અંદર ભાત ઉમેરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે અંદર. કોથમીર પણ અંદર એડ કરી દઈશું. બધું મિક્સ કરી દેવાનું છે. આપણો જીરા રાઈસ પણ થઈ ગયો છે. તમારે ઠંડો થયા પછી જ તમારે એને વઘારવાનો, ભાતનો વઘાર મૂકવાનો, નહીં ચોખા તૂટી જશે. થઈ ગયો છે આપણો જીરા રાઈસ થઈ ગયું છે. હવે આપણે દાળને તડકો મારી દઈશું. એના માટે આપણે આ તપેલી મૂકી છે નાની, આ 2 ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરી દઈશું. 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. આપણે 4 લવિંગ લીધા છે એ ઉમેરી દઈશું. 3 આપણે કાશ્મીરી મરચાં લીધા છે, લાલ આવે છે એ મૂક્યા છે. થોડી આપણે હિંગ ઉમેરી દઈશું. અને હવે આપણે લાલ મરચું 1 ટેબલ સ્પૂન જેટલું ઉમેરી દઈશું. હવે આપણે તડકો અહીં પણ ઉમેરી દઈશું. તમને મારી આ રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.